સમાચારમાં આજે શ્રીલંકાની આર્થિક અને રાજકીય સ્થિતિ ક્યારે સુધરશે? શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સિંગાપોર પહોંચ્યાનું અનુમાન. રાજીનામું નહીં આપ્યા છતાં દેખાવકારો ખાલી કરવા લાગ્યા સરકારી ઇમારતો. જોકે સરકારી ઇમારતોનો કબજો કરવાનો આશય ન હોવાની પ્રદર્શનકારીઓની સ્પષ્ટતા. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પના શાહ. જોઈશું આર્થિક કટોકટીમાંથી બહાર આવવા શ્રીલંકા પાસે કયા છે વિકલ્પો. એ સિવાય કાર્યક્રમમાં આજે સીઆઈએના પૂર્વ હેકર વિકીલીક્સને ગુપ્ત દસ્તાવેજો પહોંચાડવા બદલ દોષિત જોશુઆ સ્કૂલટીએ વિકીલીક્સને સીઆઈએ વોલ્ટ 7ના સાયબર ટૂલ્સ પૂરા પાડ્યા હતા. 2017માં બહાર આવેલું અમેરિકાનું એક મોટું વિસલ બ્લોઅર પ્રકરણ છે વિકીલીક્સ. ભવિષ્યમાં ઈરાન પાસે પરમાણુ હથિયારો ક્યારેય ન પહોંચી શકે એ માટે યુએસ ઇઝરાયલ વચ્ચે સમજૂતી. અમેરિકી પ્રમુખ જો બાઇડન અને ઇઝરાયલના કાર્યકારી પીએમએ કરાર પર હસ્તાક્ષર કર્યા. યુક્રેન યુદ્ધમાં પોતાના પુત્રને ગુમાવનારા રશિયન માતાનું દર્દ. રાષ્ટ્રપતિ પુતિનની ટીકા કરવા માતાએ કરી અપીલ. 94 વર્ષે ભારત માટે 3 મેડલ જીતનારા ભગવાની દેવી સાથે ખાસ મુલાકાત. આ પૈકીની જ કેટલીક ખબરો બીબીસી સમાચારમાં આજે. શ્રીલંકામાં હજુ પણ અનિશ્ચિતતા છે. આર્થિક અને રાજકીય સ્થિતિ ડામાડોળ છે. લોકો રસ્તા પર છે. ખોરાક અને ઈંધણની પણ અછત છે. હવે શ્રીલંકાના સ્થિર રાજકીય ભવિષ્ય પર મોટો સવાલ છે. ઉપરાંત ગોટાબાયા રાજપક્ષેને સિંગાપોર શરણ આપશે કે પછી અહીંથી તેઓ અન્ય દેશમાં શરણ લેવા માટે રવાના થઈ જશે? તેના પર જ જોઈએ આજની કવર સ્ટોરી. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ રાજીનામું આપવાનું તેમનું વચન નથી પાળ્યું તો પણ દેખાવકારો હવે સરકારી ઇમારતો પરથી કબજો હટાવી રહ્યા છે. ગોટાબાયાએ વડાપ્રધાન રનિલ વિક્રમસિંઘેને સત્તાવાર રીતે સત્તા સોંપી દીધી છે. મનાય છે કે ગોટાબાયા રાજપક્ષે બુધવારે દેશ છોડ્યા પછી સાઉદી એરલાઇન્સની ફ્લાઇટમાં માલદીવથી શરતી કરારો પર સિંગાપોર પહોંચી ગયા છે. કેટલાક દેખાવકારો રાષ્ટ્રપતિ ભવન છોડતા નજરે પડ્યા, જ્યારે સુરક્ષા જવાનો સાથે ઘર્ષણ બાદ કબજી કરાયેલી વડાપ્રધાન કચેરીમાંથી પણ દેખાવકારો બહાર નીકળતા દેખાયા. અહીં તેમણે ગઈકાલે હુમલો કર્યો હતો. રાજધાની કોલંબોમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 84 લોકો ઘાયલ થયા છે. આર્મીના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે માત્ર દેખાવકારો જ નહીં, પ્રદર્શનકારીઓ જ નહીં, સૈનિકો અને પોલીસ ઓફિસર્સ પણ આમાં ઘાયલ થયા છે. પશ્ચિમ પ્રાંતમાં કર્ફ્યુ લગાવાયો છે, જે શુક્રવારની સવાર સુધી કોલંબોમાં પણ લાગુ રહેશે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટરેસે શ્રીલંકાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા એક ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે શ્રીલંકાની પરિસ્થિતિ પર હું સતત નજર રાખી રહ્યો છું. એ મહત્વનું છે કે ઘર્ષણના કારણો તથા વિરોધીઓની ફરિયાદોને સાંભળવામાં આવે. હું દરેક પક્ષોના સભ્યોને અપીલ કરું છું કે શાંતિ અને લોકશાહીના સંરક્ષણ માટે સમાધાનનું તેઓ વલણ અપનાવે. તો આ બધા વચ્ચે સવાલ એ છે કે શ્રીલંકાની આર્થિક અને રાજકીય સ્થિતિ ફરી પાટે કેવી રીતે ચડી શકે, તેના વિકલ્પો કયા હોઈ શકે, તે વિશે માહિતી આપી બીબીસીના દક્ષિણ એશિયાના એડિટર અનબરાસન એથિરાજને. તેમને તાત્કાલિક રાજકીય સ્થિરતાની જરૂર છે. આ દેશ પર $51 બિલિયન વિદેશી કરજ છે. ગયા અઠવાડિયે વિદેશી હૂંડિયામણ ઘટીને $250 મિલિયન આવી ગયું હતું. ભોજન, ઈંધણ અને દવાઓની આયાત કરવા માટે દેશ સંઘર્ષ કરી રહ્યો છે. આ બધામાંથી બહાર નીકળવા માટે તેમને IMF પાસેથી લોનની જરૂર છે. IMF પણ કેટલીક શરતો મૂકી રહ્યું છે. અને બીજી વાત એ કે તેમણે આંતરરાષ્ટ્રીય લેણદારો સાથે લોન અંગે નવેસરથી વાત કરવાની જરૂર છે. અને આ તેના પર નિર્ભર છે કે ચીન શું કરે છે. તેણે અંદાજે $6 બિલિયન આપ્યા હતા અને હજી પણ તેઓ શ્રીલંકાને આપેલી લોનની પુનઃરચના કરવા તૈયાર છે, કારણ કે બીજિંગ માને છે કે અન્ય દેશો માટે ખરાબ દાખલો બેસાડશે. બીજી વાત કે શ્રીલંકાના સત્તાવાળાઓએ આવનારા મહિનાઓમાં ખોરાક ઈંધણની આયાત કરવા માટે રૂપિયાની વ્યવસ્થા કરવાની જરૂર છે. તેની પ્રબળ માંગ છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો તેનાથી લોકોમાં વધુ રોષ ફાટી નીકળશે. શ્રીલંકા આર્થિક સંકટમાંથી કેવી રીતે બહાર આવશે, આ વિશે બીબીસી સંવાદદાતા રજની વૈદ્યનાથને વાત કરી શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ગવર્નર નંદલાલ વીરસિંઘે સાથે.
But beyond that, there's a lot of uncertainty whether we would be able to. ઘણી જ અનિશ્ચિતતા છે કે અમે દેશના ઈંધણ માટે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ પૂરું પાડી શકીશું કે નહીં. જો તેમ નહીં થાય તો આખો દેશ બંધ થઈ જશે. તેથી હું ઈચ્છું છું કે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને કેબિનેટ આ અંગે નિર્ણય કરે, નીતિઓ અંગે નિર્ણય કરે. પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ, કેબિનેટ હુ કેન મેક ડિસિઝન્સ. તો શ્રીલંકામાં હાલ કેવી સ્થિતિ છે તે વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે કોલંબોથી જોડાયા છે બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ. નીતિન, આપસે જાણના ચાહેંગે ફિલહાલ કોલંબો મેં ક્યા અપડેટ્સ સામને આ રહે હૈ? સુના જા રહા હૈ કે ગોટાબાયા રાજપક્ષે ને રિઝાઇન કર દિયા હૈ, ક્યા ફેક્ટ હૈ? जी, गोटाबाया राजपक्षे के रिजिग्नेशन के बारे में जो अभी अभी थोड़ी देर पहले बीबीसी को पता चला है वो ये है कि उन्होंने ईमेल से इस्तीफा अपना दिया है स्पीकर को, और बताया गया है स्पीकर के ऑफिस से कि उस इस्तीफे को की पुष्टि होनी है, अभी कंफर्मेशन है, वो उनसे बात करने के बाद ही होगी उन्होंने दिया है कि नहीं दिया है. उसके अलावा हाल ये है कि हम जहां पर खड़े हैं ये गोल फेस है और हमारे पीछे अभी भी प्रोटेस्ट जारी हैं. लगातार कल प्राइम मिनिस्टर ऑफिस पर जब से टेक ओवर किया उसके बाद से प्रोटेस्ट जारी है. एक नया अपडेट कोलंबो से यह है कि जितनी सरकारी बिल्डिंगों पर प्रोटेस्टर्स का कब्जा था एक तरह से, उसको उन्होंने आज दोपहर में खाली किया है. हमारे बगल में प्रेसिडेंशियल पैलेस है, वहां पर शाम से सिक्योरिटी वापस आ गई है और वो कतारें, वो लाइनें खत्म हो गई हैं जो आ रहे थे लोग देखने की प्रेसिडेंशियल पैलेस के अंदर क्या है. पीएमओ भी सिक्योरिटी वापस पहुंच गई है. मिलिट्री ने यह कहा है कि उसको भी लॉ एंड ऑर्डर रिस्टोर करना है, सिचुएशन का एक पॉलिटिकल सोल्यूशन ढूंढने की बात कही है, और शहर में अभी भी कर्फ्यू लगा हुआ है. જી, બહુ બહુ શુક્રિયા નીતિન પૂરી જાણકારી દેને કે લીએ. તો આ હતા બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ, જેઓ માહિતી આપી રહ્યા હતા કે શ્રીલંકામાં હજુ પણ અનિશ્ચિતતાની સ્થિતિ છે, તે વિશે કોઈ પણ સ્પષ્ટતા નથી થઈ શકે તે. અને હવે શ્રીલંકામાં ચાલી રહેલા સંકટ વિશે ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે ભારતે શ્રીલંકાને ઈંધણ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓ આયાત કરવા આર્થિક સહાય પૂરી પાડી છે અને કરજ મામલે પણ સહાય તથા સહકાર પૂરો પાડવામાં આવ્યો છે. તો સમાચારમાં આગળ વધીશું અને વાત અમેરિકાના રાષ્ટ્રપતિની ઇઝરાયલ મુલાકાતની કરીએ. જો બાઇડન અને ઇઝરાયલના કાર્યકારી વડાપ્રધાન યાઈર લેપિડ વચ્ચે આજે વાતચીત થઈ અને આ વાતચીત દરમિયાન તેમણે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન મેળવી શકે તેને લઈને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરી દીધા છે. આ વ્યૂહાત્મક સમજૂતી મુજબ અમેરિકા તેની રાષ્ટ્રીય શક્તિનો બનતો ઉપયોગ ઉપલબ્ધ કરાવશે. અમેરિકાની સત્તા સંભાળ્યા પછી બાઇડનની મધ્ય પૂર્વ દેશોની આ પહેલી મુલાકાતના બીજા દિવસે બાઇડન લેપિડ વચ્ચે આ વ્યૂહાત્મક સમજૂતી થઈ છે. તેમણે ઇઝરાયલ પેલેસ્ટાઇન વિવાદને લઈને અમેરિકાના સહકારને ફરી પુનઃસ્થાપિત કરી કથિત બે રાષ્ટ્રના સમાધાનની વાત કરી છે, જે ઇઝરાયલ સાથે સ્વતંત્ર પેલેસ્ટાઇનના અલગ રાજ્યની કલ્પના કરે છે. તો બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ઇઝરાયેલના કાર્યકારી વડાપ્રધાન લેપિડે કહ્યું છે કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને રોકે તે માટે એક સત્તાવાર લશ્કરી અવરોધ ધરાવતો ભય જરૂરી છે. રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે તેઓ એ વાત પર સહમત છે અને સતત વિશ્વાસ ધરાવે છે કે કૂટનીતિ જ સારામાં સારો માર્ગ છે. તો આ મુલાકાત પર વધુ માહિતી આપી બીબીસી મધ્ય પૂર્વના સંવાદદાતા યોલાંદે નેલે. Now of course the threat from Iran. હવે ખરેખર ઈરાન અને તેના પરોક્ષ સહયોગીઓ દ્વારા સર્જાયેલા પડકારો ઇઝરાયેલ અને તેના આરબ પાડોશી દેશો માટે ખતરો પેદા કરે તેવી ચિંતા છે, અને આ ચિંતા વિશે સતતપણે જો બાઇડને સમગ્ર પ્રવાસ દરમિયાન તથા તેઓ શુક્રવારે જ્યારે સાઉદી અરેબિયા અને આરબ નેતાઓને મળશે ત્યારે વાચા આપવી પડશે. પણ ઇઝરાયેલના ટીવી પર તેમણે બુધવારે રાત્રે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમેરિકાની એ પ્રાથમિકતા છે કે તેઓ પરમાણુ સમજૂતી પર ફેરવિચાર કરવાનો પ્રયાસ કરે, કે જેને તેમના પહેલાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2018માં સ્થગિત કરી દીધી હતી, અને આપણે બધા જાણીએ છીએ કે તેના કારણે ઘણી મુશ્કેલીઓ સર્જાઈ. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની મુસાફરીનો આગામી પડાવ શુક્રવારે મધ્ય પૂર્વમાં સાઉદી અરેબિયા છે. આ મુલાકાત વિવાદિત છે, કારણ છે અહીંનો માનવ અધિકારના શોષણનો મુદ્દો. બાઇડનને આ બાબતે જ્યારે પૂછાયું ત્યારે તેમણે કહ્યું કે તેઓ હંમેશા માનવ અધિકારને પ્રાધાન્ય આપતા હોય છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય અમેરિકાના હિતોને પ્રાધાન્ય આપવાનો છે અને દેશના વડા સાથે મુલાકાત કરવાનો છે, અને તેમાં ઘણા મુદ્દા છે જે ચર્ચા માટે છે. તો બીબીસી સમાચારમાં હાલ સમય છે એક વિરામનો, આગળ જોઈશું. યુક્રેન યુદ્ધમાં પોતાના પુત્ર ગુમાવનારા રશિયન માતાનું દર્દ. બીબીસી સમાચારમાં સમય વિરામનો, આગળ જોઈશું.
બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું કલ્પના શાહ. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને યુક્રેનના લાખો લોકો તેમના ઘર છોડવા મજબૂર થયા. તો રશિયનો પણ તેના પરિણામોનો સામનો કરી રહ્યા છે, ખાસ કરીને યુદ્ધમાં મોકલેલા જવાનોના પરિવારજનો. બીબીસી રશિયાના એડિટર સ્ટીવ રોઝનબર્ગે એક રશિયન સૈનિકના માતા સાથે વાત કરી જે યુક્રેનમાં ગુમ થઈ ગયા. રશિયાએ કરેલા હુમલાથી યુક્રેન પર કહી ના શકાય એટલું દર્દ તૂટી પડ્યું. પણ તમે જો રશિયા તરફે ધ્યાન આપો તો તમને જાણવા મળશે કે અહીં પણ કેટલાક પરિવારો છે જે તેમના પરિણામોનો સામનો કરી રહ્યા છે. આ માતાએ અમને તેમની ઓળખ છુપાવવાનું કહ્યું છે. વાલ્યા, કે જે તેમનું સાચું નામ નથી, તેઓ ગભરાઈ રહ્યા છે કે બોલવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પણ તેમના પુત્ર અંગે તેઓ અમને કહેવા માગે છે. એક રશિયન સૈનિક કે જે યુક્રેનમાં લડાઈ લડી રહ્યા હતા. વાલિયાએ છેલ્લે તેમની સાથે 4.5 મહિના પહેલા વાત કરી હતી. હું સરકાર ઉપર વિશ્વાસ નથી કરતી. મેં તેમના યુનિટને પત્ર લખ્યો, મેં મિલિટરી ડિસ્ટ્રિક્ટ ઓફિસને પત્ર લખ્યો, મેં સંરક્ષણ મંત્રાલયને પત્ર લખ્યો, મેં બધાને પત્ર લખ્યો. કોઈએ પણ મને માહિતી નથી આપી કે ક્યાં અને કેવી રીતે મારો પુત્ર લાપતા થયો. સત્તાવાર પત્રમાં વાલિયાને કહેવામાં આવ્યું કે તેમના પુત્રએ એક ખાસ મિલિટરી ઓપરેશનમાં ભાગ લીધો અને તે લાપતા થઈ ગયા. જો રાષ્ટ્રપતિ પુતિનને તમે પૂછશો તો તે તમને કહેશે કે માતૃભૂમિની રક્ષા માટે તેમણે સૈનિકોને આદેશ આપ્યો હતો. તેઓ ઈચ્છે છે કે રશિયાનો ધ્વજની આસપાસ રેલી કરે. પણ વાલિયા દેશભરના સૈનિકોના માતાના સંપર્કમાં છે અને તેમનું કહેવું છે કે જે પણ થઈ રહ્યું છે તેના માટે મોટાભાગની માતાઓ ક્રેમલિનને જવાબદાર ગણાવે છે. They hate the government, they hate Putin. તેઓ સરકારને નફરત કરે છે, તેઓ પુતિનને નફરત કરે છે. તેઓ બધા જ યુદ્ધ સમાપ્ત થાય તેવી ઈચ્છા રાખે છે. જો ત્યાં લડી રહેલા મૃત્યુ પામેલા તમામ સૈનિકોના માતા એક થઈને ઊભા થશે તો તમે વિચારી શકો છો કે શું થઈ શકે. આ બધું જ ખતમ કરો અને અમારા બાળકોની રક્ષા કરો. Stop. Stop all this. Stop it and protect our children. અમારી સાથે વાત કરતાં જ વાલિયાને એ સંદેશ મળ્યો કે તેમના પુત્ર મૃત્યુ પામ્યા છે. હવે વધુ એક રશિયન સૈનિક ઘરે પાછો નહીં આવી શકે. અને હવે જોઈશું બીબીસી ગુજરાતીની ખાસ શ્રેણી સ્માર્ટ નારી, જેમાં આજે બીબીસી સંવાદદાતા બ્રિજલ શાહ તમને સમજાવશે કે બેંક એકાઉન્ટ કઈ રીતે ખોલવું. ઘણી વખત એવું બને કે આપણે મહિલાઓ ફાઇનાન્સ અથવા ઇન્વેસ્ટમેન્ટને લગતા નિર્ણયો ઘરના પુરુષ સભ્યો પર છોડી દઈએ છીએ. પણ જો નાણાકીય બાબતોની જાણકારી આપણને પણ હોય તો ઘણા ફાયદા થઈ શકે છે. જેમ કે કોરોના કાળમાં કેન્દ્ર સરકાર મહિલા જનધન ખાતાઓમાં 500 રૂપિયા ક્રેડિટ કરી રહી હતી. જે મહિલાઓના બેંક એકાઉન્ટ હતા, જેમને બેંકમાં કામકાજની જાણ હતી, તેમણે આ સ્કીમનો ભરપૂર લાભ લીધો. અને જેમના એકાઉન્ટ નથી તેઓ આવનારા સમયમાં ફાયદો ઉપાડશે. કેમકે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે બેંક એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય, તેની પ્રક્રિયા શું છે અને ઘરે બેઠા બેંક એકાઉન્ટ કઈ રીતે ખોલાવી શકાય. સૌથી પહેલા તો એ નક્કી કરવું પડશે કે બેંક એકાઉન્ટ કોઈ સરકારી બેંકમાં ખોલાવવું છે, પ્રાઇવેટમાં કે પછી સહકારી બેંકમાં. પછી જરૂરી ઓળખપત્ર ભેગા કરો. તો પહેલો છે ઓળખનો પુરાવો, જેમાં કે તમે પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, સરકારી ઓળખપત્રો જેમ કે નરેગા જોબ કાર્ડ અથવા નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરના પત્રમાંથી કોઈ પણ 2 ઓળખપત્ર તમારી પાસે રાખો. ત્યારબાદ જોઈશે રહેઠાણનો પુરાવો, એટલે કે એડ્રેસ પ્રૂફ. જ્યાં તમે રહો છો તે ઘર તે ભાડાનું પણ હોઈ શકે અને પોતાનું પણ હોઈ શકે. તે માટે વીજળીનું બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ, રેશનિંગ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ પણ તમે આપી શકો છો. અથવા તો પછી કોઈ ગેજેટેડ અધિકારીએ લખેલો પત્ર પણ એક ડોક્યુમેન્ટ તરીકે રજૂ કરી શકો છો. હવે 2 પાસપોર્ટ સાઇઝના ફોટો લઈ લો. આ ભેગા થઈ ગયા આપણા ડોક્યુમેન્ટ. હવે વાત કરીએ પ્રોસેસની, એટલે કે પ્રક્રિયાની. તો બેંક એકાઉન્ટ ઘરે બેઠા ખોલાવી શકાય કે પછી શાખામાં જવું જ પડે? તો નોંધી લો કે બેંક એકાઉન્ટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખુલી શકે છે. શાખામાં જાઓ તો ત્યાં ફોર્મ સાથે બધા જરૂરી કાગળો જેની હમણાં આપણે વાત કરી તે સબમિટ કરવાના રહેશે. અને જો તમે ઓનલાઈન એકાઉન્ટ ખોલાવવા માંગો છો તો જે બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માંગો છો તેની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. ધ્યાન રાખો કે તમારે વીડિયો KYC એટલે કે નો યોર કસ્ટમર કરાવવાનું રહેશે. તેથી KYC સમયે તમારું ઇન્ટરનેટ કનેક્શન બરાબર હોવું જરૂરી છે.
આ પ્રક્રિયા દરમિયાન કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે હવે બધી બેંક ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવવાનો વિકલ્પ આપે છે, તો તમે કોઈ પણ રૂપિયો જમા કરાવ્યા વગર બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. એકાઉન્ટ ખોલાવતા સમયે તમારે નોમિની એટલે કે વારસદારનું નામ આપવાનું રહેશે. જો એકાઉન્ટ હોલ્ડરનું મૃત્યુ થાય છે તો નોમિની તેમના ખાતાનો વપરાશ કરી શકે, તેથી નોમિનીનું નામ નોંધવું અનિવાર્ય છે. જો તમે ઓનલાઈન બેન્કિંગ અને ડેબિટ કાર્ડ એટલે કે એટીએમનો વપરાશ કરવા માંગતા હોવ તો ફોર્મ ભરતા સમયે આ સુવિધા મેળવવા માટેની પસંદગી કરો. એડ્રેસ પ્રૂફમાં હંમેશા સાચું સરનામું આપો, જેથી બેંક દ્વારા મોકલાયેલા ડોક્યુમેન્ટ્સ જેમ કે એટીએમ કાર્ડ, ચેકબુક આપના સુધી કોઈ પણ તકલીફ વગર પહોંચે. આ સિવાય તમે જે પ્રકારનું અકાઉન્ટ ખોલાવી રહ્યા છો એટલે કે જનધન ખાતું હોય, બચત ખાતું હોય, ચાલુ ખાતું હોય, તેના નિયમો અકાઉન્ટ ખોલાવતા પહેલા બરાબર પૂછી લો. તેના ચાર્જીસ જો હોય એટલે કે કદાચ જો એમાં મિનિમમ બેલેન્સ રાખવાનું છે તો એ કેટલું હોય, અથવા કદાચ કોઈ વાર્ષિક ચાર્જ હોય, જે પણ ચાર્જ હોય એ ચાર્જીસ હોય તો કેટલો છે એની ચકાસણી કરી લો. એના વિશે પહેલા બરાબર પૂછી લો. તેની સાથે કઈ સુવિધા મળશે તે વિશે પણ જે તે બેંકના નિયમો પહેલા જાણવા જરૂરી છે. તો બસ આ તમામ બાબતોનું ધ્યાન રાખો અને ખોલો બેંક એકાઉન્ટ અને ઉપાડો નાણાકીય સ્વતંત્રતાની દિશામાં વધુ એક પગલું. આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જણાવવાનો ચૂકતા નહીં. અને હા, આવા જ વધુ રસપ્રદ વિડીયો જોવા માટે બીબીસી ગુજરાતીની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અરે હા, પછી તમારે હવે કયા વિષય પર વિડીયો જોવો છે એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. બીબીસી સમાચારમાં સમય વધુ એક વિરામનો આગળ જોઈશું. 94 વર્ષે ભારત માટે 3 મેડલ જીતનારા ભગવાની દેવી સાથે ખાસ મુલાકાત. રોકાઈ એક વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ બીબીસી સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હું છું કલ્પના શાહ. ફિનલેન્ડમાં આયોજિત એક વર્લ્ડ માસ્ટર એથ્લેટિક્સ 2022માં 94 વર્ષના ભગવાની દેવી ભારત માટે 3 મેડલ જીતી લાવ્યા છે. તેઓ 100 મીટર દોડમાં ગોલ્ડ, તો શોર્ટપુટ અને ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મંગળવારે દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભગવાની દેવીનું ઉત્સાહથી સ્વાગત કરાયું. 10 કલાકની લાંબી ઉડાન પછી તેઓ પરિવાર પાસે પહોંચ્યા. ઘરના મોભી અને હવે દેશના ચેમ્પિયન. બીબીસી સાથે વાતચીતમાં આ ઉંમરે ચેમ્પિયન બનવાનો અનુભવ તેમણે વર્ણવ્યો. મેં ગ્રાઉન્ડમાં જાતી હું, વહાં મેરા બડા પોતા ભી કરતા હૈ ઓર વે મેરે કો સિખાતા હૈ સારી ચીજ બતાતા હૈ ઓર મેં વહીં સે સીખી હું. પેરીએ બડા પોતા ને બોલા દાદી મકારી યે ક્યા દાદી યે વે હૈ ભગાને કા ગોળા બોલા ફેંક કે દેખીએ મને 2-3 બાર ને પકાયા. યે રોડ હૈ ના યહાં સે લેકર યહાં દૂધ કી દુકાન હૈ વહાં તક. 2007માં તેમની બાયપાસ સર્જરી થઈ હતી. 15 વર્ષ પછી આજે પણ તેઓ ડાયટ મામલે સતર્ક છે. અરે ભાઈ, મેં અલડ બલડ નહીં ખાયા કરું, ઠીક ખાના ખાયા કરું. 1 ગ્લાસ દૂધ શામ કો લેતી હું, સુબહ 1 ગ્લાસ શીત લેતી હું. આલી સૂકી રોટી બનવાયા કરું, ચીકણાઈ નહીં ખાઉં, ચરચરા ખૂબ ખાઉં. તેમના પરિવાર માટે તેઓ પ્રેરણારૂપ છે. બચ્ચે ભી હમારે ખુદ ઉનકો દેખ કે ઇતને ઇન્સ્પાયર હો રહે હૈ કે મતલબ ઉનકો ભી યુ રહેતા હૈ કે હમે કુછ કરના હૈ, હમે દાદી કે જૈસે કરના હૈ. જૈસે આજ કા ભી જો ઇવેન્ટ થા તો મતલબ ઉનકો યુ લગા કે હમ કુછ અચીવ કિયા દાદી ને, તો હમે ભી એસા અચીવ કરના હૈ. મતલબ ઇન્સ્પાયરિંગ હૈ, રોલ મોડલ વો સિર્ફ વો અપની દાદી કો માનને લગ ગયે હૈ. ઠીક હૈ ભૈયા, મેં તો યહી બોલતી હું સબકો, ભૈયા અચ્છા ખાના ખાઓ, દેશી ખાના ખાઓ, ઓર ખૂબ ભાગો, ખૂબ દોડો, ખૂબ ખેલો, ખૂબ રળમળ કર ચલો. બિન સંસદીય શબ્દોની યાદી પર બીબીસી કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમે જોઈએ આજનો વ્યંગ. બીબીસી સમાચારનું આ બુલેટિન બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ આપ જોઈ શકો છો. બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આજ સમયે.
Thank you.